હેલો ગુડ મોર્નિંગ આઈ એમ રાકેશ કવાડ ફ્રોમ એસઓએસ સ્કૂલ કેમ છો બધા ઓકે ચાલો તમે બધા મજામાં હશો ઘરે બધા સેફ હશો એવું માનીને આપણે આજે ન્યૂ ટૉપિક સ્ટાર્ટ કરવાના છીએ લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર ફોરની અંદર જોયેલું હતું બરાબર અમુક બધા કાયદાઓ હતા જેમની અંદર આપણે સરસ મજાનું વાત કરેલી હતી કે ગર્ભને અટકાવવા માટે શું કરવું જોઈએ બરાબર તો એમના થોડાક કાયદાઓ હતા બરાબર જે આપણે એમાં ત્રણ વસ્તુ સમજેલા હતા અને બે વસ્તુ બાકી હતી તે આજે આપણે સમજવાની છે બરાબર તો લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે આપણે પુત્રી કુદરતી પદ્ધતિઓ વિશે અવરોધન પદ્ધતિઓ વિશે બરોબર ત્યારબાદ આઈયુડીએસ જે મેં કીધેલું હતું મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આઈયુડીએસના ત્રણ પ્રકાર હતા બરાબર તે ખાસ યાદ રાખવાના હતા અને તે વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે અને આજે જે ટોપિકની વાત કરવાના છે આજે કાયદો આપણે વાત કરીશું બરાબર તો તે પણ મોસ્ટ આઈએમપી છે તો તેના વિશે વાત કરીએ આજે તો જોઈએ ચાલો તો કાલે આપણે આંતર ગર્ભાશયના ઉપાય આઈયુડીએસના પ્રકાર વિશે માહિતી આપેલી હતી ત્યારબાદ કુદરતી પદ્ધતિ અવરોધન પદ્ધતિ વિશે માહિતી આપણે પ્રાપ્ત કરેલી હતી બરાબર અને આજે વાત કરીશું આપણે ઇન્જેક્ટેબલ આરોપણ વિશેની બરાબર તો ચોથી આપણે પિલ્સ વિશે પણ માહિતી પ્રાપ્ત કરી હતી અને આજ વાત કરીશું ઇન્જેક્ટેબલ એટલે કે આરોપણ બરાબર ઇમ્પ્લાન્ટ્સ તો પ્રોજેસ્ટોજોન એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે છે દાખલા તરીકે ડેપો પ્રોવેરા જે છે એ ગર્ભનિરોધક ઇન્જેક્ટેબલ અંતઃસ્ત્રાવ છે અને તે અંડપુટિકાનો વિકાસને શું કરે છે અટકાવે છે જેના કારણે અંડકોષ બહાર આવશે નહીં અને જે એક વખત ઇન્જેક્ટ થયા પછી તે ત્રણ મહિના સુધી કામ કરે છે એટલે ઇન્જેક્ટેબલ એટલે કે આરોપણ કરવામાં આવે તો જેની અંદર કયો સ્ત્રાવ છે તો તેની અંદર ડેપો પ્રોવેરા એક ગર્ભ નિરોધક ઇન્જેક્ટેબલ એક અંતઃસ્ત્રાવ છે કે જે શરીરના એટલે કે સ્ત્રીના શરીરની અંદર જો દાખલ કરી દેવામાં આવે તો એમના અંડપિંડ જે છે એ અંડપિંડમાંથી જે અંડકોષ બહાર આવે છે એ અંડકોષ બહાર આવી શકશે જ નહીં નહીં અંડકોષ જો બહાર નહીં આવી શકે તો શુક્રકોષ સાથે જોડાવાની કોઈ શક્યતા જ રહે નહીં બરાબર એટલે ગર્ભ બની શકશે નહીં તો ફરીથી ઇન્જેક્ટેબલ આરોપણ એટલે કે પ્રોજેસ્ટ્રોજન એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે અને ડેપો પ્રોવેરા એક ગર્ભનિરોધક ઇન્જેક્ટેબલ અંતસ્ત્રાવ છે તે અંડપુટિકાનો વિકાસ અટકાવે છે અને એક વખત ઇન્જેક્ટ થયા પછી તે ત્રણ મહિના સુધી કામ કરે છે પછી છે ઇમ્પ્લાન્ટ્સ તો નોર પ્લાન્ટ તરીકે ઓળખાતી પ્રોજેસ્ટિનયુક્ત પ્લાસ્ટિકની છ નળાકાર પાતળી કેપ્સ્યુલ હોય છે જે તમને આકૃતિની અંદર દેખાડેલી છે આ છ કેપ્સ્યુલ સ્ત્રીના બાહુ પ્રદેશમાં સામાન્ય શસ્ત્રક્રિયા દ્વારા ત્વચાની નીચે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે અને એક વખત ઇમ્પ્લાન્ટ થયા પછી નોર પ્લાન્ટ પાંચ વર્ષ સુધી કામ કરે છે અને તેની કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ છે અને તેનો અસરકારક સમય ઘણો લાંબો હોય છે બરાબર એટલે ગર્ભ જો ન કરવું હોય સંતતિનું નિર્માણ ન કરવું હોય બરાબર તો ઇમ્પ્લાન્ટ પણ આપણે સ્ત્રીની ઉપર લગાડી શકીએ છીએ કે જેના કારણે ગર્ભ અટકાવી શકાય છે તો ઇમ્પ્લાન્ટ ફરીથી કે નોર પ્લાન્ટ તરીકે ઓળખાતી પ્રોજેસ્ટિનયુક્ત પ્લાસ્ટિકની છ નળાકાર પાતળી કેપ્સ્યુલ હોય છે આ છ કેપ્સ્યુલ સ્ત્રીના બાહુ પ્રદેશમાં સામાન્ય શસ્ત્રક્રિયા દ્વારા ત્વચાની નીચે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે એક વખત ઇમ્પ્લાન્ટ થયા પછી નોર પ્લાન્ટ પાંચ વર્ષ સુધી કામ કરે છે તેની કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ છે અને તેનો અસરકારક સમયગાળો ઘણો લાંબો હોય છે પછી છે ઇસીપી ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ તો આ શું છે તો સંવનના બોતેર કલાકની અંદર એટલે પ્રજનન કરે છો તો ત્યારે બોતેર કલાકની અંદર પ્રોજેસ્ટ્રોજન્સ અથવા પ્રોજેસ્ટોજન ઇસ્ટ્રોજન સંયોજનો અથવા આયુડીએસનો ઉપયોગ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ અસરકારક છે દાખલા તરીકે લિવોનોર ગ્રેસ્ટ્રેલ એલએનજી જેને આપણે કહીએ છીએ જે મુખ દ્વારા પિલ્સ સ્વરૂપે જ લેવામાં આવે તો સંભવિત પ્રેગ્નન્સીને અટકાવી શકાય છે તેથી બળાત્કાર અથવા અણધાર્યા અસુરક્ષિત જાતીય સમાગમને કારણે સંભવિત ગર્ભધારણથી બચી શકાય છે જેમાં છે આઈપીલ પછી સેવન્ટી ટુ કલાક પ્લાન પ્લાન બી વન સ્ટેપ નેક્સ્ટ ચોઈસ તો આમાં એવું કહે છે કે પ્રજનન થઈ ગયું હોય અને પ્રજનન થઈ ગયું હોય ને એના બોતેર કલાકની અંદર જો આ ઈસીપી જો દાખલ કરી દેવામાં આવે બરાબર એક ગોળી જ આવે એ ગોળીને જો ખાઈ લેવામાં આવતી હોય તો જે ગર્ભ બનવાની સંભાવના જે છે એ કેવી થઈ જાહે નહીં વાત થઈ જશે બરાબર ઘણી વખત રેપિસ્ટ હોય બરાબર જે કોઈ છોકરીનું રેપ થયું હોય તો એ રેપ થયેલી છોકરીને જો ત્યારે ને ત્યારે તરત જો આ ઈ ઈસીપી આપી દેવામાં આવે તો જો ત્યાં શુક્રકોષ અને અંડકોષનું મિલન થઈ ગયું હોય એ પહેલાં બોતેર કલાકની અંદર એમનો નાશ કરી નાખશે બરાબર તો એવી આ એક પદ્ધતિ છે ઇસીપી ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે જે સવનનના બોતેર કલાકની અંદર પ્રોજેસ્ટ્રોજન્સ અથવા પ્રોજે પ્રોજેસ્ટોજન ઇસ્ટ્રોજન સંયોજનો અથવા આયુડીએસનો ઉપયોગ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ અસરકારક છે જેમાં દાખલા તરીકે એલએનજી છે બરાબર લિવો નોર્ગેસ ટ્રેલ જે મુખ દ્વારા પિલ્સ સ્વરૂપે લેવામાં આવે તો સંભવિત પ્રેગનન્સીને અટકાવી શકાય છે અને તેથી બળાત્કાર અથવા અણધાર્યા અસુરક્ષિત જાતીય સમાગમને કારણે સંભવિત ગર્ભધારણથી બચી શકાય છે દાખલા તરીકે આઈપીલ સેવન્ટી ટુ કલાક પ્લાન બી વન સ્ટેપ નેક્સ્ટ ચોઈસ બરાબર ચાલો તો ફરીથી આખું બોલું છું એકવાર ઇન્જેક્ટેબલ એટલે કે આરોપણ તો પ્રોજેસ્ટોજેન્સ એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે દાખલા તરીકે ડેપો પ્રોવેરા એક ગર્ભનિરોધક ઇન્જેક્ટેબલ અંતઃસ્ત્રાવ છે તે અંડપુટિકાનો વિકાસ અટકાવે છે એક વખત ઇન્જેક્ટ થયા પછી તે ત્રણ મહિના સુધી કામ કરે છે અને ઇમ્પ્લાન્ટ્સ એટલે કે નોર પ્લાન્ટ તરીકે ઓળખાતી એક યુક્ત પ્લાસ્ટિકની છ નળાકાર પાતળી કેપ્સ્યુલ હોય છે આ છ કેપ્સ્યુલ સ્ત્રીના બાહુ પ્રદેશમાં સામાન્ય શસ્ત્રક્રિયા દ્વારા ત્વચાની નીચે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે અને એક વખત ઇમ્પ્લાન્ટ થયા પછી નોર પ્લાન્ટ પાંચ વર્ષ સુધી કામ કરે છે અને તેની કાર્ય પ્રણાલી પિલ્સ જેવી જ છે અને તેનો અસરકારક સમય ઘણો લાંબો હોય છે પછી છે ઇસીપી ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જે સંવર્ણના બોતેર કલાકની અંદર પ્રોજેસ્ટોજન્સ અથવા પ્રોજેસ્ટોજન્સ ઇસ્ટ્રોજનના સંયોજનોથી અથવા આયુડિયસનો ઉપયોગ આપાતકાલીન ગર્ભ નિરોધક તરીકે ખૂબ અસરકારક છે દાખલા તરીકે એલ એનજી જે મુખ દ્વારા પિલ્સ સ્વરૂપે લેવામાં આવે તો સંભવિત પ્રેગ્નન્સીને અટકાવી શકાય છે તેથી બળાત્કાર અથવા અણધાર્યા અસુરક્ષિત જાતીય સમાગમને કારણે સંભવિત ગર્ભધારણથી બચી શકાય છે અને દાખલા તરીકે છે આઈપીલ અને સેવન્ટી ટુ કલાક પ્લાન બી વન સ્ટેપ નેક્સ્ટ ચોઇસ બરાબર જેની અંદર જે આ ઇસીપીની વાત કરેલી છે પિલ્સની તે છે ચાલો પછી લાસ્ટ છે છઠ્ઠું વ્યંધીકરણ જો આ બધા જ છ પદ્ધતિઓ છે છ છ પદ્ધતિ જે છે એ છે છ ઘટનાઓ કેવી રીતે આપણે ગર્ભને અટકાવી શકાય છે એને બધા પ્લાન છે અને વ્યંધીકરણ મોસ્ટ ટાઈમપી છે બરાબર જેવી રીતે આપણે આગળ વાત કરેલી હતી આયુડીએસ બરાબર કે જેમના ત્રણ પ્રકાર છે એ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે એવી જ રીતે વ્યંથીકરણ પણ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે જે બે પ્રશ્ન જે છે તે સૌથી વધારે એક્ઝામની અંદર પૂછાય ગયેલા પ્રશ્નો છે ચાલો તો વ્યંધીકરણ તો વ્યંધીકરણ શું છે તો વાટકા પદ્ધતિઓને જ વ્યંધીકરણ પણ કહેવાય છે જે સામાન્ય રીતે પુરુષ સ્ત્રી સાથેની ગર્ભધારણને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે છે હવે આ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે પહેલાં સમજીએ કે આ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે જેમની અંદર સ્ત્રી અને પુરુષ જેમનું વારંવાર આ પદ્ધતિનો ઉપયોગ કરી નથી શકાતો જો એકવાર કરી દઈએ બરોબર પછી તે આજીવન તમે સંતતિનું નિર્માણ ન કરવું હોય તો બી ચાલી શકે કેમ કારણ કે આ વાટકાપ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમની અંદર સ્ત્રી અને પુરુષ બંનેની અંદર આ પ્રોસેસ થઈ શકે છે બરોબર અને બંનેની અંદર આ પ્રોસેસમાં જો સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધી બરાબર વાસોક્ટોમી અને ટ્યુબેક્ટોમી બે પ્રકાર છે બરાબર કંઈ એક કીધી આપણે સ્ત્રી નસબંધી અને બીજી કીધી આપણે પુરુષ નસબંધી તો સ્ત્રી નસબંધી એટલે કે સ્ત્રીની અંદર જે અંડ વાહિની હતી દસથી બાર સેન્ટીમીટરની એ દસથી બાર સેન્ટીમીટરની જે અંડવાહિની હતી અંડવાહિનીને વાળી દઈને એમાં એક ગાંઠ મારી દઈ બરાબર એટલે આમ આખી નળી હોય બરાબર આખી આમ નળી હોય નળીને આખી આવી રીતે વાળી દે વાળીને પછી એને બાંધી દે બાંધી દે એટલે ત્યાંથી પછી અંડકોષ જે છે એ આગળ વધી શકશે નહીં બરાબર તો એને કહેવાય સ્ત્રીનસબંધી પછી છે પુરુષ નસબંધી તો પુરુષ નસબંધીની અંદર આપણી જે શુક પુરુષની અંદર શુક્રવાહિની જે છે તો એ શુક્રવાહિની નલિકા જે છે એમને વાળી દેવામાં આવે અને ત્યાં ગાંઠ બાંધી દેવામાં આવતી હોય બરાબર તો એને કહેવાય પુરુષ નશબંધી તો એની અંદર શુક્રકોષો આગળ વધી જ નહીં શકે કારણ કે એને શુક્રકોષને શુક્રવાહિની આગળ જવું પડે છે બરાબર ને શુક્રવાહિનીમાંથી પસાર થઈને પછી ઓલી ત્રણ ગ્રંથિઓ છે એમાં પસાર થતી જોવા મળતી હોય તો શુક્રવાહિનીને જો વાળી દેવામાં આવે ને ત્યાં ગાંઠ બાંધી દેવામાં આવે એટલે ત્યાંથી શુક્રકોષો આગળ જઈ શકશે નહીં તો કોઈ પણ કપલ હોય તો એ કપલને જો સ્ત્રીને કરાવવું હોય તો એ સ્ત્રીને સંબંધી કહેવાશે અને પુરુષને કરાવવું હોય તો પુરુષન સ્બંધી કહેવાશે બે કપલમાં બંનેને કરાવવું કાંઈ જરૂરી નથી બરાબર કોઈ એક કરાવે તો બી ચાલે બરાબર પણ અહીંયા બંનેના એક લાસ્ટમાં લાસ્ટ પદ્ધતિ જે છે બરાબર ને આ પદ્ધતિ એવી છે કે આને તમે વારંવાર કરીને પાછું રિપેર કરીને પાછું સારું કરો ને પછી પાછું ફરીવાર કરાવો તો એ જાન લેવો બીમારી પણ છે બરાબર એટલે એવું વારંવાર કરાવાય નહીં લાસ્ટમાં ખબર છે કે હવે સંતતિ આપણે કરવી જ નથી ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય ચાલો જોઈએ હવે તો વ્યંધીકરણ તો વાટકા પદ્ધતિઓને જ વેનધીકરણ પણ કહે છે જો સામાન્ય રીતે પુરુષ સ્ત્રી સાથેની ગર્ભધારણને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે છે અને વાટકાપ હસ્તક્ષેપથી જનન કોષોના વહનને અટકાવી અને ગર્ભસ્થાપનને પણ અટકાવાય છે તો પુરુષ નસબંધી એટલે કે વાસેક્ટોમી તો નરમાં વ્યતિકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી તરીકે ઓળખવામાં આવે છે આ પ્રક્રિયા કેમાં થતી જોવા મળે છે નરની અંદર તો આવા વ્યંતીકરણને એટલે કે નરમાં વ્યંતીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી કહે છે અને પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો અથવા વૃષણ કોથળી ઉપર નાનો એક કાપ મૂકી બાંધી દેવામાં આવે છે આપણે પુરુષની અંદર કીધી શુક્રવાહિનીને તો પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરી અથવા ઉષણ કોથળીનો ઉપરનો નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે છે જેના કારણે શુક્રપિંડમાંથી શુક્રકોષનો સ્રાવ થતો હોય તે ત્યાં અટકી જાય બરાબર એટલે તે આગળ વધી શકે નહીં તો એને કહી દઉં આપણે પુરુષ નસબંધી ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું છે વાસકનોમી તરીકે ઓળખવામાં આવે છે અને પછી છે ટ્યુબેક્ટોમી ટ્યુબેક્ટોમી એટલે સ્ત્રી નસબંધી તો સ્ત્રી નસબંધી કોને કહેવાય તો જ્યારે સ્ત્રી નસબંધી કે અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે અને ઉદરમાં અથવા યોની દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે તો આવી પદ્ધતિને કહેવાય સ્ત્રી નસબંધી ફરીથી કે જ્યારે સ્ત્રી નસબંધી અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને ઉદરમાં અથવા યોની દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે તો આ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે પરંતુ તેની પુનઃસ્થાપિતતા ઘણી નબળી હોય છે એટલે આને વારંવાર આપણે કરી શકીએ નહીં એટલા માટે એ કેવી છે નબળી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો જુઓ અહીંયા તમને આકૃતિની અંદર પણ આપેલું છે પુરુષ નસબંધીની અંદર તો પુરુષ નસબંધીની અંદર જે શુક્રવાહિની જે છે એ શુક્રવાહિની બાંધવી અને કાપવી બરાબર તો શુક્રવાહિનીને કાપીને બી ફરીવાર આખી બાંધી દે એટલે ત્યાંથી પછી આગળ જઈ શકે જ નહીં શુક્રકોષો બરાબર એવી જ રીતે સ્ત્રી નસબંધી તો સ્ત્રી નસબંધીની અંદર આપણે અંડવાહિની જે છે સ્ત્રીઓની અંદર તો એ અંડવાહિની જે છે એ અંડવાહિનીને કાપી નાખવામાં આવે છે અને કાપીને પાછી એને બાંધી નાખવામાં આવે છે એટલે વાળી નાખે બરાબર તો આવી રીતે બે પદ્ધતિ છે સરસ મજાની ખાલી તમને આકૃતિ જે છે તો આકૃતિ ઉપરથી ને પણ પૂછે કે આકૃતિ કઈ પદ્ધતિની છે બરાબર તો એ યાદ રાખવાની છે બરાબર વ્યંતીકરણની છે ને વ્યંધિકરણ કઈ કઈ છે ટ્યુબેકટોમી છે વાસકટોમી છે બરાબર તો એ તમારે ખ્યાલ રાખવાનો છે ચાલો ફરીથી આખો ટોપિક બોલું છું વ્યંતીકરણ કે વાટકા પદ્ધતિઓને વ્યંતીકરણ પણ કહે છે જે સામાન્ય રીતે પુરુષ એટલે કે સ્ત્રી સાથેની ગર્ભધારણને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે છે વાટકાપ હસ્તક્ષેપથી જનન કોષોના વહનને અટકાવી અને ગર્ભસ્થાપનને અટકાવાય છે પુરુષ નસબંધી એટલે કે વાસકટોમી તો નરમા વ્યતિકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી કહે છે અને પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો અથવા વૃષણ કોથળી ઉપર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે છે જેને આપણે પુરુષ નસબંધી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે સ્ત્રી નસબંધી તો સ્ત્રી નસબંધી જ્યારે સ્ત્રી એટલે કે અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને ઉદરમાં અથવા યોની દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે આ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે પરંતુ તેની પુનઃસ્થાપિતતા ઘણી નબળી હોય છે એટલે જેમને વારંવાર ઉપયોગ કરી શકાય નહીં ચાલો તો પછી આગળ છે કે ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે કરવો જોઈએ કારણ કે તો અહીંયા આપેલું છે કારણ કે પ્રાજનનિક સ્વાસ્થ્યની સંભાળ માટે ગર્ભનિરોધકોની કાયમી જરૂરિયાત નથી અને હકીકતમાં તે કુદરતી પ્રાજનની ઘટનાક્રમ વિરુદ્ધ કાર્ય કરે છે આ જેટલી પદ્ધતિઓ જે છે બરાબર આ પદ્ધતિઓ કોઈ વસ્તુનો ઉપયોગ ન કરીએ તો બી સારું જ છે બરાબર પણ આ બધી કેવી છે એક વિરુદ્ધ ઘટનાક્રમની જ કહેવાય બરાબર કે આપણા શરીરની અંદર આપણે કોઈ બીજી વસ્તુને એડ કરીએ છીએ બરાબર ને જે એટલે એવું નથી કહેવા માગતા કે આ પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓ શરીરને નુકસાન કરતી હોય બરાબર એવું કાંઈ નથી કહેવા માગતી આ પદ્ધતિઓ કરાય ક્યારે બરાબર તો જ્યારે આપણે વધારે પડતી આવી બધી પોઝિશનોમાંથી પસાર થતા હોઈએ અને આનો ઉપયોગ કરતા હોય તો આવો વારંવાર ઉપયોગ કરવો જોઈએ નહીં અને આ પદ્ધતિઓનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ કે તેને વિલંબિત કરવા અથવા વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે કરવામાં આવે છે એટલે કંઈક પ્રોબ્લેમ હોય ને એવું કરતા હોય તો વાત અલગ છે બાકી તમે ખાલી ગર્લ્સને બોયસનું જાણીને આવું બધું કરતા હો બરાબર એમનો નાશ કરી નાખતા હો તો એ ખરાબ વસ્તુ છે અને નિસંદેહ આ પદ્ધતિઓનો વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવામાં અગત્યનો ભાગ ભજવે છે જો આનો ઉપયોગ બીજે આ વસ્તુમાં થાય છે કે જો આ પહેલેથી તમને આ બધી જાણ હોય છ પદ્ધતિ વિશેની બરાબર તો તમે ગર્ભધારણ પહેલેથી જ તમે અટકાવી શકો છો અને તેમ છતાં માંદગીની અસર જેવી કે ઉબકા ઉદરમાં દુખાવો રક્તસ્ત્રાવ અનિયમિત ઋતુસ્ત્રાવ અથવા સ્તન કેન્સર કે જે ખૂબ સામાન્ય રીતે જોવા મળતા નથી છતાં પણ તેને સંપૂર્ણ અવગણી ન શકાય બરાબર આવી બધી વસ્તુ જોવા મળતી ન હોય બરાબર ને જોવા મળે તો એની સારવાર આપણે તાત્કાલિક કરાવવી જોઈએ તો ફરીથી કે ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે જ કરવો જોઈએ કારણ કે પ્રાજનનિક સ્વાસ્થ્યની સંભાળ માટે ગર્ભનિરોધકોની કાયમી જરૂરિયાત નથી હોતી હકીકતમાં તે કુદરતી પ્રાજનની ઘટનાક્રમ વિરુદ્ધ કાર્ય કરે છે આ પદ્ધતિઓનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ કે તેને વિલંબિત કરવા અથવા વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે કરવામાં આવે છે નિઃસંદેહ આ પદ્ધતિઓનો વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવામાં અગત્યનો ભાગ ભજવે છે તેમ છતાં માંદગીની અસર જેવી કે ઉબકા ઉદેરમાં દુખાવો રક્તસ્રાવ અનિયમિત અથવા સ્તન કેન્સર કે જે ખૂબ સામાન્ય રીતે જોવા મળતા નથી છતાં પણ તેને સંપૂર્ણ અવગણી ન શકાય બરાબર તો આજના ટોપિક આપણે બે સમજ્યા બરાબર એક તો આગળનો ટોપિક જે બાકી હતો તે જેમાં ઇન્જેક્ટેબલ વ્યંધિકરણ અને એક કારણ ત્રીજી વસ્તુ છે એમટીપી આ એમટીપી જે છે એ પણ મોસ્ટ આઈમપી પ્રશ્ન છે બરાબર એમાં પણ ધ્યાન આપવાનું છે ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે આ પણ પ્રેરિત ગર્ભપાત બરાબર મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી દાખતરી ગર્ભપાત તો શું છે દાખતરી ગર્ભપાત તો માતાના મૃત્યુદર અને રોગિષ્ટતાને પરિણામે અને ગેરકાનૂની ગર્ભપાતને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રેરિત ગર્ભપાત એટલે કે દાક્તરી ગર્ભ નિકાલ ના કાયદામાં બે હજાર સત્તરમાં સુધારો કરાયો હતો બરાબર એટલે એમટીપી એટલે એવી વસ્તુ છે કે જે ગર્ભ બનેલું છે અને એ ગર્ભને તમે જાણી જોઈને કે ખબર છે કે તેમાં સ્ત્રી છે બરાબર તો એને તમે મારી નાખો છો તો એને જ એમટીપી કહેવાય બરાબર ગર્ભનો નિકાલ કરવો જે ગર્ભ બનેલું છે અને તમે એને જાણી જોઈને સ્ત્રી છે એવું જાણીને ખબર પડી જાય છે ને એનો તમે નિકાલ કરી નાખો છો બરાબર તો એને જ કીધેલું છે પ્રેરિત ગર્ભપાત તો માતાના મૃત્યુદર અને રોગિષ્ટતાને પરિણામે અને ગેરકાનૂની ગર્ભપાતને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રેરિત ગર્ભપાત એટલે કે દાક્તરી ગર્ભ નિકાલ ના કાયદામાં બે હજાર સત્તરમાં સુધારો કરાયો છે અને સુધારો એવો કરાયો છે કે જેમની અંદર આ એમટીપી કરાવે છે બરાબર આવા એમ ટી કરાવવાળા તો ઘણા લોકો હશે વિશ્વની અંદર વાત કરતા હશે તો પચાસ હજાર ઉપર તો આવા કેસીસો જોવા મળે છે એટલે સરકારે કાયદો જ ઘડી દીધેલો છે કે જે કોઈ એમટીપી હવે કરાવતા હોય બરાબર તો એને ગેરકા કાયદો મતલબમાં કાયદો એનામાં લાગી શકે ને એને જેલ પણ થઈ શકે છે તો આ કાયદા અનુસાર ગર્ભદાન પામેલ સ્ત્રી કેટલાક કારણસર બાર અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાય છે જો ગર્ભદાન બાર અઠવાડિયા કરતાં વધારે પરંતુ ચોવીસ અઠવાડિયા ઓછી હોય તો ચોક્કસપણે બે માન્ય ડૉક્ટરોની સલાહ લેવી જેવી વિશ્વસનીય જરૂરિયાત પ્રમાણે ગર્ભપાત કરી શકાય અને નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય હવે આમાં કહેવાય એવું માગે કે ભાઈ બાર અઠવાડિયા બાર અઠવાડિયા એટલે કે આપણે કહ્યું છે એક મહિનો આખો બે મહિના શા બરાબર આપણે કીધેલો તો કે બે મહિના પછી ત્રીજો મહિનો આવે એટલે ત્રીજા મહિનામાં ગર્ભભૂણમાં પરિણમે છે બરાબર એ આપણને ખબર છે તો એ ભ્રૂણમાં પરિણમે છે તો ભ્રૂણ બન્યા પછી એમટીપી ન કરાવવું જોઈએ બરાબર કારણ કે આપને ખબર છે જો બે ત્રણ મહિના પતી જશે તો ત્રણ મહિનામાં આવે એટલે ત્યાં આપણા જન્નાંગોનો ઉપયોગ થઈ જતો હોય બરાબર જન્નાંગનો વિક વિકાસ થાય અને ત્રીજા મહિનામાં તો ખબર પડી જાય કે ભાઈ સ્ત્રી છે કે પુરુષ છે બરાબર તો એ ત્રીજા મહિના પછી જો કોઈ પણ એમટીપી કરાવે બરાબર તો એ ગેરકાયદેસર છે અને અહીંયા એવું કહેવા માગે છે કે ડૉક્ટરોની સલાહ લેવી એટલા માટે છે કારણ કે બાર અઠવાડિયા સુધી જે ગર્ભ બને છે તો એ ગર્ભમાં કાંઈ પ્રોબ્લેમ છે ખરો બાળકને જો બાળકને કાંઈ પ્રોબ્લેમ હોય અમુકને પોષક તત્વો મળતા જોવે એ મળતા ન હોય બરાબર એવી પણ ઘણી બધી પ્રોબ્લેમ હોઈ શકે બરાબર માતાના માતા ખોરાક નહીં લેતી હોય તો એ બાળકને પણ સારી રીતે ખોરાક નહીં પહોંચી શકતો હોય તો બી પ્રોબ્લેમ આવી શકે બરાબર તો આવી ઘણી બધી પ્રોબ્લેમો છે જે બાળક સુધી પહોંચી ન શકતી હોય અને એમની સારવાર ન થતી હોય અને બાળકની વૃદ્ધિ સારી ન થતી હોય બરાબર અમુક બાળક જન્મ સમયે જ ગર્ભથીને જ ખબર પડી જાય કે એ મંદબુદ્ધિવાળો જ હોય બરાબર કારણ કે ઘણા બધા વિટામિન્સો જે છે એ વિટામિન્સ સ્ત્રીમાંથી બાળકની અંદર આવી શકશે નહીં બરાબર તો આવી ઘણી બધી પ્રોબ્લેમો હોઈ શકે છે તો જેના કારણે બાર અઠવાડિયા સુધી જો ગર્ભમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો એને તમે નિકાલ કરી જો તો કાયદો તમારા માટે છે નહીં પણ જો બાર અઠવાડિયા પછી તમે એમટીપી કરાવો તો એ ગેરકાયદેસર છે બરાબર તો એમાં તમને પોલીસ દંડ ફટકારી શકે છે તો ફરીથી કે આ કાયદા અનુસાર ગર્ભદાન પામેલ સ્ત્રી કેટલાક કારણસર બાર અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડોક્ટર દ્વારા કરાય છે અને જો ગર્ભદાન બાર અઠવાડિયા કરતાં વધારે પરંતુ ચોવીસ અઠવાડિયા ઓછી હોય તો ચોક્કસપણે બે માન્ય ડોક્ટરોની સલાહ લેવી જેવી વિશ્વસનીય જરૂરિયાત પ્રમાણે ગર્ભપાત કરી શકાય અને નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય તો સતત ગર્ભધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા માટે અથવા જન્મનાર બાળ નોંધપાત્ર જોખમી હોય તે શારીરિક કે માનસિક અનિયમિતતા જેવી ઘટનાને લીધે ગંભીર વિકલાંગતા પણ પામે છે શું કહે છે કે જો તમે વારંવાર એમટીપી કરાવો વારંવાર ગર્ભ બન્યું ગર્ભને પાછું નિકાલ કરાવી દો બરાબર એ એટલે એક હત્યા જ કહેવાય પણ એ હત્યા જો સારો બાળક હોય વૃદ્ધિ કરતો હોય ને એની હત્યા કરો બરાબર એને મારી નાખો બરાબર તો એ હત્યા કરે આપણે કહી શકીએ પણ એ બીમાર જ હોય ને એની વૃદ્ધિ સરખી ન થતી હોય ને એ માટે તમે એમટીપી કરાવો તો કંઈ ન કહી શકો તો એ વસ્તુ સારી જ કહેવાય બરાબર પણ જો તમે આવી રીતે વારંવાર એમટીપી કરાવો તો સ્ત્રીને પણ પ્રોબ્લેમ આવી શકે છે અને એ સ્ત્રી માતા જે છે એ માતા પણ મૃત્યુ પામી શકે છે બરાબર જો આવી રીતે વારંવાર કરો તો અને આવી રીતે વારંવાર કરો તો પછી આવનાર બાળક જે છે આવનાર બાળકમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે તો સતત ગર્ભધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા માટે અથવા જન્મનાર બાળ નોંધપાત્ર જોખમી હોય તે શારીરિક કે માનસિક અનિયમિતતા જેવી ઘટનાને લીધે ગંભીર વિકલાંગતા પણ પામે છે બરાબર તો એમટીપી વારંવાર કરાવવું જોઈએ નહીં અને ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાખતરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે શું કહે છે કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાખતરી ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે તો સામાન્ય રીતે આશરે પ પિસ્તાલીસથી પચાસ મિલિયન એમટીપીએસ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે અને કે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના પાંચ પૈકી વન બાય ફાઈવની સંખ્યામાં હોય છે બરાબર એટલે પાંચની સંખ્યામાં એકનું આવી રીતે ગર્ભપાત થતું જોવા મળતું હોય એવું આપણે કહી શકીએ બરાબર કે સામાન્ય રીતે આશરે પિસ્તાલીસથી પચાસ મિલિયન એમટીપીએસ વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે તો વિચારો તમે કે કેવી પ્રોબ્લેમ હશે કે જેને આવી બધી માહિતીની ખ્યાલ જ નથી હોતો બરાબર કે ખરેખર મેરેજ થઈ ગયા બાદ સંતતિનું નિર્માણ કરવું છે તો આપણે થોડા ઘણા પગલાં આપણને ખબર હોવા જોઈએ તો આવું ખબર નથી રહેતી એટલા માટે જ પછી આવું એમટીપી કરવું પડે છે બરાબર અને ઘણાને એ પણ નહીં ખબર રહેતી કે ભાઈ જ્યારે સંતતિનું નિર્માણ કરવું છે તો એ પહેલાં થોડોક આપણે સ્ત્રી માટે ખોરાક સારો આપવો જોઈએ બરાબર પછી આપણે સંતતિનું નિર્માણ કરવું છે તો હવે આપણને ખબર પડી જાય કે નહીં હવે આપણી મતલબમાં એ સ્ત્રી જે છે માતા જે છે એ માતા હવે બાળકને જન્મ આપવાની છે તો એ માટે માતા તૈયાર થઈ ચૂકી છે ત્યારબાદ જ આ બધી પ્રોસેસ કરવી જોઈએ બરાબર બાકી ગમે ત્યારે ગમે એ કરી નાખવું એ સારી વસ્તુ નથી બરાબર ને આ વસ્તુ એવી છે કે બંને પતિ અને પત્ની બંનેનો સમન્વય મતલબમાં વિચારસરણી એક મતથી થાય કે ભાઈ નહીં હવે મારે સંતતીનું નિર્માણ કરવું છે અને હવે પતિ એમ કહેતો હોય કે નહીં મારે હમણાં નથી કરવું મારે એક બે વર્ષ પછી કરવું છે તો એવું કંઈ હોય તો કરવું જોઈએ જ નહીં બરાબર કારણ કે આવા વિચારોના કારણે પણ આગળ જે ગર્ભ બનવાનો છે એ ગર્ભમાં કંઈ પ્રોબ્લેમ આવી શકતી હોય છે બરાબર તમે બધાએ જોયું હોય છે મહાભારત બરાબર તો મહાભારતની અંદર પહેલાં સૌ પ્રથમ ઓલા ત્રણ નિર્માણ પામતા હોય બરાબર કે ઓલા સાધુ સાથે જ્યારે પ્રજનન કરીને સંતતિનું નિર્માણ કરવાનું હોય ને આ ધૂતરાષ્ટ્ર છે બરાબર પછી પાંડુ છે તો એ બધા નિર્માણ પાયમા છે તો નિર્માણ પાયમા તો એ એક ઋષિ મુનિ હતા એ ઋષિ મુનિ સાથે જ પ્રજનન કરીને જે સ્ત્રી જે છે એ સ્ત્રી અલગ અલગ હતી બરાબર એ સ્ત્રી અલગ અલગ હતી તો એ સ્ત્રી અલગ અલગ હતી તો સૌ પ્રથમ પહેલાં જ્યારે પ્રથમવાર એ સાધુને જોયો તો એ સાધુને જોયો ત્યારે એણે પ્રજનન કર્યું હતું ત્યારે એમણે આંખ બંધ રાખેલી હતી બરાબર એ આંખ બંધ રાખેલી હતી એટલા માટે ધૂતરાષ્ટ્ર જન્મો હતો બરાબર ને એકને ઈચ્છા જ નહોતી તો એકને ઈચ્છા નથી ને પ્રજનન કર્યું અને એ છોકરો જે આવ્યો બરાબર તો એને આપણે પાંડુ કીધો તો રોગિષ્ટ હતો અને પછી ત્યારબાદ બધાએ સમજૂતી વિચારસરણી કરીને પછી કીધું કે તારે હવે મન તન ધનથી ન જ તે કરવું પડશે અને આગળની સંતતિ જે છે એ આપણે સારી કરવી પડશે ત્યારે એણે મન ધનથી બધું કર્યું તન મનથી બરાબર ને એ પ્રજનન કરીને ત્યારબાદ જે સંતતિનું નિર્માણ થયું તો એ હતો વિદુર બરાબર આ મહાભારતમાં ત્રણે ત્રણ પાત્ર છે બરાબર જે એ એક પ્રજનન થકી જ કરેલા છે બરાબર કે જે એક ઋષિ મુનિ જે છે એ ઋષિમુનિ એમની એના મતલબમાં મહારાજા હતા એ મહારાજાની પત્ની જે હતી એ પત્નીની સાથે જ એમને પ્રજનન કરાવ્યું નહીં ત્રણે ત્રણ વાર જ્યારે પ્રજનન કર્યું તો એમાં પહેલાં પાંડુ આવ્યો હતો પછી ધૂતરાષ્ટ્ર આવ્યો હતો બરાબર નહીં પહેલાં ધૂતરાષ્ટ્ર આવ્યો હતો પછી પાંડુ આવ્યો હતો અને ત્યારબાદ વિદુર આવ્યો હતો બરાબર એટલે પહેલીવાર જ્યારે પ્રજનન કર્યું તો એ ઋષિમુનિને જોઈને એ ચોંકી જ ગઈ હતી તેણે આંખ બંધ જ રાખી હતી બરાબર તો ત્યારે એ ધૂતરાશ નિર્માણ પેમ્યો હતો બીજી વાર એનું મન સરખી રીતે લાગુ નહોતું બરાબર એને નહોતું પ્રજનન કરવું છતાં પણ કરુણ સંતતિ કરી તો રોગિષ્ટ આવ્યો પાંડુ બરાબર અને ત્રીજી વાર જ્યારે એને ખબર પડી કે એને હવે બરોબર કરવું પડશે બરાબર ત્યારે એણે જે પ્રજનન કર્યું ત્યારે વિદુર આવ્યો હતો અને વિદુરને સૌથી વધારે બુદ્ધિમાન તરીકે ઓળખવામાં આવે છે તો આપણે પણ જ્યારે કોઈ પણ તમે મેરેજ કરો ને મેરેજ પછી જ્યારે સંતતિનો પ્લાન તમે કરતા હોય ત્યારે બંનેની ઈચ્છા પૂર્વક જ બંનેની ઈચ્છા એક થાય ત્યારે જ સંતતિનું નિર્માણ કરવું બરાબર તો આવનારી સંતતિ જે છે એકદમ સ્વસ્થ અને સારી અને બુદ્ધિમત્તાવાળી આવી શકે બરાબર આવું બધું માન્યતા છે બરાબર જે આપણે મહાભારતની અંદર પણ આપેલું છે આવું બધું તો એની ઉપરથી આપણે થોડું ઘણું વિચારી શકીએ મતલબમાં કહેવા એટલું માગે છે કે તમે અને કોઈને ખ્યાલ ન હોય એમને મતલબમાં મેરેજ થઈ ગયા હોયને ત્યારબાદ એમ કહે કે ભાઈ તમારે સંતતીનું નિર્માણ કરવાનું છે તો એ કરવાનું છે તો એ બંનેને પહેલાં વિચાર શું છે એ જાણી લેવા જરૂરી છે બરાબર અને ત્યારબાદ સંતતીનું નિર્માણ કરવું જરૂરી છે બાકી એકનું મન હોય અને એકનું મન ન હોય તો એમાં કાંઈ સારું થાય નહીં બરાબર કંઈ પણ ખોટખા પણ આવી શકે છે તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે અને આ ચેપ્ટરમાં બસ આ જ બધી વસ્તુ સમજાવવા માગે છે બરાબર તો ફરીથી પાછા આવીએ આપણે એમટીપી વિશે ચાલો તો દાક્તરી ગર્ભપાત તો માતાના મૃત્યુદર અને રોગિષ્ટતાને પરિણામે અને ગેરકાનૂની ગર્ભપાતને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રેરિત ગર્ભપાત એટલે કે ગર્ભ કાયદામાં બે હજાર સત્તરમાં સુધારો કરાયો છે આ કાયદા અનુસાર ગર્ભધાન પામેલી સ્ત્રી કેટલાક કારણસર બાર અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાય છે જો ગર્ભધાન બાર અઠવાડિયા કરતાં વધારે પરંતુ ચોવીસ અઠવાડિયા ઓછી હોય તો ચોક્કસપણે બે માન્ય ડોક્ટરોની સલાહ લેવી જેથી વિશ્વસનીય જરૂરિયાત પ્રમાણે ગર્ભપાત કરી શકાય અને નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય અને સતત ગર્ભધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા માટે અથવા જન્મનાર બાળ નોંધપાત્ર જોખમી હોય તે શારીરિક કે માનસિક અનિયમિતતા જેવી ઘટનાને લીધે ગંભીર વિકલાંગતા પામે અને ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત કહેવાય છે અને સામાન્ય રીતે આશરે પિસ્તાલીસથી પચાસ મિલિયન એમટીપીએસ વિશ્વમાં દર વર્ષે કરાવવામાં આવે છે કે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના પાંચ પૈકી વન બાય ફાઈવની સંખ્યામાં હોય છે અને આમ તો એમટીપી વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે પરંતુ તે તેનો હેતુ નથી એટલે એમટી પીને સ્વીકારવી એટલે કાયદાકીય બનાવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે કારણ કે તે તેની સાથે ભાવનાત્મક નૈતિક ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલ છે અને ભારત સરકારે એમટી પીના દુરુપયોગને ટાળવા માટે ઓગણીસો એકોતેરમાં સખત જોગવાઈઓ સાથે તેની કાયદાકીય કરેલ છે અને આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી એટલે કે ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે પછી જે એમ ટીપી શા માટે બરાબર એમટી પી શા માટે જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું બરાબર આજેના લેક્ચરમાં તમારે ત્રણ વસ્તુ તૈયાર રાખવાની છે એક છે ઇન્જેક્ટેબલ એટલે કે આરોપણ બરાબર પછી વ્યંધીકરણ અને ત્યારબાદ એક કારણ આપેલું છે ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાંતોની સલાહ પ્રમાણે કરવો જોઈએ અને ત્યારબાદ ત્રીજો છે દાકતરી ગર્ભપાત એટલે પ્રેરિત ગર્ભપાત બરાબર ને શા માટે કરાવવું જોઈએ બરોબર શું કામ કરવું જોઈએ એના બધા કારણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું બરાબર ચાલો તો આજનો લેક્ચર આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ અને બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત એન્ડ બાય બાય ટોપિકમાં ન ખ્યાલ આવે તો મેસેજ કે કોલ કરી શકો બરાબર ઓકે ચલો બાય બાય બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત